गुड मॉर्निंग धोरण 11 विद्यार्थियों। धोरण 11 विषय भूगोल में प्रकरण 4 भूकंप अने ज्वाड़ामुखी एना विषय आपणे घणा दिवसोथी अभ्यास करी रह्या छीए। आजे आपणे ज्वाड़ामुखी प्रदेशोनुं वितरण के क्या एवा प्रदेश छे के ज्यां ज्वाड़ामुखी सौथी वधारे थाय छे, तो के जे भाग नबळी भूपृष्ठवाळा होय એટલે કે જે જમીન વિસ્તાર નબળો હોય ત્યાં અવારનવાર જ્વાળામુખી થાય એટલે કહેવાય, એને જ્વાળામુખીનો પ્રદેશનો પટ્ટો પણ કહી શકાય। અને બીજું કે જે નવા ગેટ પર્વતીય વિસ્તારોમાં પણ અવારનવાર જ્વાળામુખી થાય છે આ પણ જ્વાળામુખીનો મુખ્ય પટ્ટો ગણવામાં આવે છે કે ત્યાં અવારનવાર જ્વાળામુખીનું વિસ્ફોટન સતત ચાલુ રહે છે। કે જે જમીનનો વિસ્તાર એકદમ નબળો હોય કે જે નબળી જમીન હોય ઓછી જમીન હોય ત્યાં પૃથ્વીના પેટાળમાં કોઈ ક્રિયા થાય એટલે કે પૃથ્વીના પેટાળની અંદર ખડકોનું સંકોચન વિસ્તરણ થાય ત્યારે જે નબળી જમીન હોય એને ફાડી અને ત્યાં જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય એટલે આપણે કહી શકીએ કે જ્વાળામુખી પ્રદેશો પૃથ્વીની સપાટીના નબળા ભૂપૃષ્ઠ વિસ્તારોમાં આવેલા છે। કે જ્વાળામુખી પ્રદેશો મોટા ભાગે જે પૃથ્વીની જે નબળી ભૂપૃષ્ઠ વાળા વિસ્તારો એટલે કે જે આ જમીન નબળી છે ત્યાં આવેલા છે। આપણે હવે જોઈએ જ્વાળામુખી પ્રદેશોનું વિતરણ। તો જ્વાળામુખી પ્રદેશોનું વિતરણ 3 જે આ પટ્ટા છે ત્યાં જ્વાળામુખી પ્રદેશોનું વિતરણ થયેલું છે કે આ 3 પટ્ટામાં વધારે જ્વાળામુખી થાય છે અને અવારનવાર જ્વાળામુખી થયા રાખે છે। પહેલું જોઈએ પેસિફિક કિનારાનો પટ્ટો, બીજું જોઈએ મધ્યભૂમિ ખંડીય પટ્ટો, એટલેન્ટિક મહાસાગરનો પટ્ટો। આ જે 3 પટ્ટા છે ત્યાં અવારનવાર અવારનવાર ત્યાં જ્વાળામુખી થયા રાખે છે। હવે આપણે પહેલું જોઈએ પેસિફિક કિનારાનો પટ્ટો, કે આ જે પેસિફિક કિનારાનો પટ્ટો છે અહીં એકંદરે સૌથી વધુ સક્રિય જ્વાળામુખી છે એટલે કે આ પટ્ટાની અંદર પેસિફિક કિનારાની પટ્ટાની અંદર સૌથી વધુ સક્રિય જ્વાળામુખી આવેલા છે। અહીંયા સક્રિય જ્વાળામુખી વધારે થાય છે। હવે સક્રિય જ્વાળામુખી આપણે ખબર જ છે, સક્રિય જ્વાળામુખી કેવા હોય કે એકવાર જ્વાળામુખી થઈ ગયા પછી એટલે કે એકવાર જ્વાળામુખીનું પ્રસ્ફોટન થઈ ગયા પછી પણ સતત ચાલુ રહે કે સક્રિય રહે તેના પછી પણ ત્યાં જ્વાળામુખી પ્રસ્ફોટન ચાલુ જ રહે, 10-15 મિનિટે ચાલુ રહે અથવા સતત ચાલુ રહે તો એને સક્રિય જ્વાળામુખી કહેવાય। આપણે અગાઉ જ્વાળામુખીના પ્રકારમાં ભણી ગયા। તો આ પેસિફિક કિનારાના પટ્ટામાં સક્રિય જ્વાળામુખી આવેલા છે। તો કેટલાક વિદ્વાનો આ પટ્ટાને પેસિફિક રિંગ ઓફ ફાયર તરીકે ઓળખે છે, કે જે આ પેસિફિકનો જે આખો ગોળ પટ્ટો છે ત્યાં અવારનવાર જ્વાળામુખી થાય છે એવું કેટલાક વિદ્વાનો માને છે। હવે આપણે જોઈએ કે પેસિફિકના પૂર્વ કિનારે ઉત્તર અમેરિકાની રોકીઝ પર્વત શ્રેણીઓ, ઉત્તર અમેરિકાની જે રોકીઝ પર્વત શ્રેણીઓ છે ત્યાં જ્વાળામુખી અવારનવાર થયા રાખે છે, અને દક્ષિણ અમેરિકાની ઇન્ડીઝ પર્વત શ્રેણીઓ ત્યાં પણ અવારનવાર જ્વાળામુખી થયા રાખે છે। જે પર્વત વિસ્તાર હોય ત્યાં જ્વાળામુખી વધારે થાય, અને જે આ નવો ગેટ વિસ્તાર છે કે જ્યાં ગેટ પર્વત છે ત્યાં પણ જ્વાળામુખી અવારનવાર થયા રાખે છે। અને બીજા અમુક દેશો છે, ન્યૂ ગિની, સોલામેન, ઇન્ડોનેશિયા, ફિલિપીન્સ, જાપાન, એલ્યુસિયન ટાપુઓનો સમાવેશ થાય છે। આજે મેં તમને દેશના નામ આપ્યા, ન્યૂ ગિની, સોલોમેન, ઇન્ડોનેશિયા, ફિલિપીન્સ, જાપાન, એલ્યુસિયન ટાપુઓ, કે અહીંયા ટાપુ વિસ્તાર આવેલો છે। આ જે દેશો છે આ વિસ્તારમાં છે અવારનવાર જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયા રાખે છે, અવારનવાર જ્વાળામુખી થયા રાખે છે અને સતત મોટા ભાગે સક્રિય જ્વાળામુખી છે કે એકવાર થઈ ગયા પછી પણ જ્વાળામુખીનું પ્રસ્ફોટન ચાલુ જ રહે છે। હવે એના પછી હું તમને થોડુંક સમજાવું કે એન્ટાર્ટિકામાં આવેલા માઉન્ટ ઇરેબસ, કે જ્યાં દ્વીપ સમૂહ છે ને રોસ દ્વીપ પણ કહેવાય, રોસ દ્વીપ નામનો જ્વાળામુખી આવેલો છે। હવે એટલેન્ટિકમાં આવેલા માઉન્ટ એરબસ છે ત્યાં રોસ નામનો કે જે જ્વાળામુખી આવેલો છે, તો એ જ્વાળામુખી પણ સક્રિય જ્વાળામુખી છે। અને એના પછી આ પેસિફિક કિનારાના પટ્ટામાં
एक बीजो जे ज्वाळामुखी आवेलो छे जे सौथी विश्वनो सौथी ऊंचो ज्वाळामुखी पर्वत छे। तो ये क्यों छे? विश्वनो सौथी ऊंचो ज्वाळामुखी पर्वत दक्षिण अमेरिकाना इक्वेडोरानो क्यानो छे? दक्षिण अमेरिकाना इक्वेडोरानो कोटोपेक्सी जे ज्वाळामुखी छे विश्वनो सौथी ऊंचो ज्वाळामुखी पर्वत छे। हवे एनी ऊंचाई केटली छे? तो 6,500 मीटर थी पण वधु ऊंचो छे। आ दक्षिण अमेरिका में इक्वेडोरा में कोटोपेक्सी नामनो जे ज्वाळामुखी आवेलो छे ते सौथी ऊंचो सौथी विश्वनो ऊंचो ज्वाळामुखी पर्वत छे अने एनी ऊंचाई 6,500 मीटर थी पण वधारे ऊंचाई आवेली छे। तमने घणीवार परीक्षा में एक वाक्यना प्रश्न में पूछातु होय छे के विश्वनो सौथी ऊंचो ज्वाळामुखी पर्वत क्यो छे, तो तमारे लखवानुं के दक्षिण अमेरिकानो इक्वेडोरानो कोटोपेक्सी जे ज्वाळामुखी छे सौथी ऊंचो ज्वाळामुखी छे। तो ए आ पेसिफिक किनाराना पट्टामां ज आवेलो छे। हवे एना पछीनो जोईए, आ ज पट्टामां आवेलो छे। आ सिवाय मेयोन एटले फिलिपींस, मेयोनमां आवेलो फिलिपींस ज्वाळामुखी, फुजियामां आवेलो जापाननो पोपोट केटी पेल्ट वगैरे आ पट्टामां जाणीता ज्वाळामुखी छे। क्या छे? तो के मेयोनमां आवेलो फिलिपींस, फुजियामां आवेलो जापाननो जे ज्वाळामुखी छे अने मेक्सिकोमां आवेलो छे पोपो केटी पेल्टल वगैरे आ पट्टाना जाणीता एटले के ओळखीता ज्वाळामुखीओ छे। अने विश्वनो सौथी ऊंचो ज्वाळामुखी पर्वत तो आ ज पट्टामां आवेलो छे। तो पेसिफिक किनारानो जे पट्टो छे त्यां अवारनवार ज्वाळामुखी थाय छे, एटले के वधारे ज्वाळामुखी अहींया थाय छे अने त्यां पर्वत विस्तार पण आवेलो छे, एटले पर्वत विस्तारमां घणीवार ज्वाळामुखी थता होय छे। अने पेसिफिक किनारा पट्टानी अंदर सक्रिय ज्वाळामुखी मोटे भागे सक्रिय ज्वाळामुखी थाय छे के एकवार थई गया पछी पण ज्वाळामुखीनुं प्रस्फोटन चालू ज रहे छे, एवा ज्वाळामुखीने सक्रिय ज्वाळामुखी कहेवाय। तो मित्रों, आना पछीना लेक्चरमां आपणे मध्यभूमि खंडीय पट्टो एना विषे अभ्यास करीशुं। मध्यभूमि खंडीय पट्टामां केवा प्रकारना ज्वाळामुखी आवेला छे एना विषे अभ्यास करीशुं। तमे पेसिफिक किनाराना पट्टा विषे मैं तमने अभ्यास कराव्यो ए तमारी नोटबुक में लखी लेशो। थैंक यू।